गुड मॉर्निंग ऑल आवर फ्रेंड्स, श्री आरके पांथरोड साइंस कॉलेज धानेरामा दरेक विद्यार्थी मित्रों ऑनलाइन टीचिंग एज्युकेशन में हार्दिक स्वागत है। मित्रों, आज आप SYBSC सेम 3 सब्जेक्ट फिजिक्स पेपर 301 यूनिट 3 पार्ट 2 बराबर। तो मित्रों, आज SYBSC की अंदर प्रथम अने बीजो यूनिट है बराबर, तो ये आखो अलग प्रकार यूनिट 3 जे छे ए टोटली क्रिस्टल स्ट्रक्चर एट्ले कि स्फटिक बंधारण। तो मित्रों, स्फटिक कोने कहेवाय बराबर, तो अणुओ अने परमाणु एकबीजा साथे मित्रों ज्यारे शुं थाय छे, मित्रों नाना नाना अणुओ एकबीजा साथे ज्यारे जोड़ाय बराबर त्यारे अणु बने, अने ए अणुमांथी मित्रों शुं बने छे, आखो स्फटिक बने छे बराबर। तो આપણે આજે સ્ફટિકનો અભ્યાસ કરવાનો છે મિત્રો। તો દરેક આપણે ધારો કે મિત્રો લઈએ કે NaCl બરાબર, તો NaCl એ શું, આપણે એને શું કહીએ છીએ, મીઠું કહીએ છીએ બરાબર, એટલે કે સોડિયમ ક્લોરાઇડ। તો Na અને Cl બરાબર, એટલે કે Na ના પરમાણુ અને Cl ના પરમાણુ એકબીજા સાથે જોડાઈ અને મિત્રો શું બને છે, NaCl નો એક સ્ફટિક બને છે। તેવી જ રીતે મિત્રો ઘણા બધા અસંખ્ય પદાર્થોના આપણે સ્ફટિકો મિત્રો લઈએ, તો દરેક પદાર્થના મિત્રો સ્ફટિક બંધારણ કેવા હોય છે, અલગ હોય છે બરાબર। તો આ વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખજો ઉપર। પરંતુ મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 3 ઉપર જઈએ છીએ બરાબર। તો પદાર્થના મિત્રો ઇલેક્ટ્રોનિક ગુણધર્મો સમજાવો। હવે મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે ઇલેક્ટ્રોનિકની વાત આવી, તો ઇલેક્ટ્રોનિક ગુણધર્મો એટલે કે ધારો કે અહીંયા આપણે કોઈ એવો ઘન પદાર્થ લઈએ કે એની અંદરથી આપણે શું પસાર કરીએ, વિદ્યુતનું વહન કરાવીએ બરાબર, તો એ કેવા ગુણધર્મો ધરાવે છે મિત્રો। તો ધારો કે હું એક લઈ લઉં, ધારો કે કોપરનો એક વાયર લઈ લઈએ મિત્રો બરાબર। તો આપણે આવો એક શું લઈ લઈએ, કોપરનો તાર લઈ લઈએ બરાબર। આ તારમાંથી આપણે શું કરાવીએ છીએ મિત્રો, વિદ્યુતનું વહન કરાવીએ છીએ। એક છેડેથી મિત્રો આ કોપરનો તાર છે બરાબર, આ તારમાં આપણે વિદ્યુત પ્રવાહ આય અથવા વિદ્યુતનું વહન આપણે આની અંદર કરાવીએ છીએ બરાબર। તો વિદ્યુતનું વહન કોપરના તારની અંદર સરળતાથી થઈ શકે, કેમ કે કોપરના તારની અંદર મિત્રો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે મિત્રો, વધારે છે, માટે કોપરના તારની અંદર સરળતાથી વિદ્યુતનું વહન થશે। જ્યારે મિત્રો હવે હું કાર્બનનો સળિયો લઉં, તો શું કાર્બનના સળિયાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થશે, તો નહીં થાય, કેમ કે કાર્બન એ કેવી ધાતુ છે, અધાતુ છે બરાબર મિત્રો, એટલે આની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં। તો મિત્રો અહીંયા હું એક વસ્તુ યાદ રાખવાનું, ફરીથી હું એક શું લઉં છું, કોપરનો એક તાર લઉં છું બરાબર, આ કોપરનો એક વાયર છે બરાબર, આની અંદરથી આપણે શું મિત્રો પસાર, આની અંદરથી આપણે વિદ્યુત પ્રવાહનું વહન કરાવીએ છીએ। તો આની અંદરથી જ્યારે મિત્રો હું વિદ્યુત પ્રવાહનું વહન કરાવું, એટલે કે વિદ્યુત પ્રવાહ કરંટ બરાબર, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન આઈ આપણે આની અંદર કરાવીએ, તો કોપરના તારની અંદર વિદ્યુત પ્રવાહનું વહન મુક્ત ઇલેક્ટ્રોનના કારણે એકદમ ફ્રી થાય છે બરાબર, એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે શું થાય છે મિત્રો, ઝડપથી થાય છે। જ્યારે હું એક સામે અહીંયા એક બીજો આપણે એક લઈ લઉં, અધાતુ લઈ લઉં બરાબર, તો અહીંયા આપણે કાર્બનનો આપણે એક સળિયો લઈ લઈએ, તો કાર્બનના સળિયામાંથી મિત્રો તમે વિદ્યુત પ્રવાહનું વહન કરાવશો, તો શું આની કાર્બનના સળિયાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થશે, તો શું થશે, નહીં થાય, કેમ કે કાર્બનના સળિયાની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય છે મિત્રો, 0 હોય છે, માટે કાર્બનના સળિયાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન ના થાય। જ્યારે કોપરના સળિયાની અંદર અથવા એલ્યુમિનિયમના સળિયાની અંદર અથવા સિલ્વર અથવા આપણે ચાંદી લઈએ અને બીજું એક સોનું ગોલ્ડ લઈએ, તો એની અંદર મિત્રો સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। તો મિત્રો અહીંયા જો આપણે એ જ ભણવાનું છે કે પદાર્થના ઇલેક્ટ્રોનિક ગુણધર્મો બરાબર, તો અહીંયા જો ઇલેક્ટ્રોનિક ગુણધર્મોમાં મિત્રો કોઈ આવશે કે આપણે કોપરનું તાર લીધું એની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન કરાવીએ, પછી એલ્યુમિનિયમનું તાર લઈએ તો એની અંદરથી વિદ્યુત પ્રવાહ, તો એ વિદ્યુત પ્રવાહનું જ્યારે વહન થશે મિત્રો, એ વખતે આપણે શું જાણવાનું છે કે એના ઇલેક્ટ્રોનિક ગુણધર્મો કેવા છે મિત્રો બરાબર, તો આપણે એના વિશે અભ્યાસ કરીએ મિત્રો। તો હવે મિત્રો આપણે એ થિયરી પર જઈએ કે ઘન પદાર્થોના ઘણા ગુણધર્મો, દાખલા તરીકે વિદ્યુતનું વહન, એટલે કે મિત્રો આ શું કહે છે કે ઘન પદાર્થોના ઘણા ગુણધર્મો, ઘન પદાર્થની અંદર આપણે શું લીધું હતું હમણાં, કોપરનું શું લીધું હતું આપણે, એક સળિયો લીધો હતો, એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કરાવ્યું બરાબર। તો આ બધા ગુણધર્મો એટલે કે જો અહીંયા ઘન પદાર્થના એવા ઘણા ગુણ કે હવે પ્રકાશીય ગુણધર્મો,
બરાબર, પ્રકાશીય ગુણધર્મો, ઘન પદાર્થના પ્રકાશીય પણ ગુણધર્મો. એટલે કે મિત્રો મિત્રો અહીંયા પ્રકાશીય ગુણધર્મો એટલે કે કેવા, કે ધારો કે હું અહીંયા પ્રિઝમ લઈ લઉં છું, પ્રિઝમ લઉં છું બરાબર. હવે પ્રિઝમ ઉપર હું શું મિત્રો શું કરું છું, સફેદ પ્રકાશનું કિરણાપાત કરું, તો અહીંયા મિત્રો તમને શું મળે છે, એક વર્ણપટ મળે છે બરાબર. તો એ વર્ણપટ તમને જે મળે છે એ કોના કારણે મળે છે, આ પ્રિઝમના કારણે મિત્રો મળે છે. તો પ્રિઝમ એ કેવું છે મિત્રો, કેવો ગુણધર્મ ધરાવે છે, પ્રકાશીય ગુણધર્મ ધરાવે છે બરાબર. તો મિત્રો આવડશે. તો અહીંયા જો હવે લખેલું છે કે વિદ્યુતનું વહન, એટલે કે અહીંયા અંદર વિદ્યુતનું વહન કેવી રીતે થશે, અંદર રહેલી ઇલેક્ટ્રોનની ખાસ ગોઠવણીને લીધે મિત્રો શું થશે, વિદ્યુતનું વહન થાય છે. તો ઘન પદાર્થના ઘણા એવા ગુણધર્મો છે બરાબર, કે એની અંદર શું હોય છે, મુક્ત ઇલેક્ટ્રોન સતત શું કરતા હોય છે, મુક્ત રીતે ફરી શકતા હોય છે, એટલે કે દોડવાનું કરતા હોય છે. અને એમની સંક્રાંતિ એટલે કે એમના વચ્ચે આંતરક્રિયા થશે મિત્રો બરાબર. અને અહીંયા આપણને શું મળશે, અધિવાહકતા. મિત્રો અધિવાહકતા એટલે શું થશે, અધિ એટલે વધારે, વાહકતા બરાબર. એટલે કે જો મિત્રો અધિ એટલે યાદ રાખજો વધારે, વાહકતા એટલે કે જેની અંદરથી વધુને વધુ મુક્ત ઇલેક્ટ્રોનની મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે, તો એને શું કહીએ છીએ આપણે, અધિ વાહકતા. તો મિત્રો અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાનું કે હવે આ અભ્યાસથી મિત્રો એટલે કે આ ઇલેક્ટ્રોનની આપણે જે વાત કરી હતી હમણાં બરાબર મિત્રો, મુક્ત ઇલેક્ટ્રોન વાહકતાની અંદર સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો એ જે અભ્યાસ છે મિત્રો, તો એનો અભ્યાસ આપણે ઇલેક્ટ્રોન ફોનોન ઇન્ટરેક્શન બરાબર. મિત્રો અહીંયા યાદ રાખજો કે ઇલેક્ટ્રોન અને ફોનોન શું કરે છે મિત્રો, એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. ઇલેક્ટ્રોન અને ફોનોન જ્યારે મિત્રો એકબીજા સાથે આંતરક્રિયા કરશે, હવે મિત્રો ઇન્ટરેક્શન એટલે શું થશે મિત્રો, આંતરક્રિયા. મિત્રો અહીંયા વસ્તુ યાદ રાખજો, એટ્રેક્શન નથી, એટ્રેક્શન નથી એટલે કે આકર્ષણ, એટલે કે એકબીજા સાથે આકર્ષણ નથી કરતા મિત્રો, ઇન્ટરેક્શન આંતરક્રિયા, એકબીજા સાથે ઇલેક્ટ્રોનની શું કરે છે, ભાગીદારી કરે છે મિત્રો બરાબર. ઇલેક્ટ્રોન ફોનોન એકબીજા સાથે ભાગીદારી કરે છે, અને આનો અભ્યાસ આપણે શું કહીએ છીએ, ઇલેક્ટ્રોન ફોનોન ઇન્ટરેક્શનનો અભ્યાસ કહેવામાં આવે છે બરાબર. એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન જેની અંદર હોય એનો અભ્યાસ ઇલેક્ટ્રોન ફોનોન ઇન્ટરેક્શનનો અભ્યાસ કહીએ છીએ બરાબર. અને અહીંયા આધુનિક સોલિડ સ્ટેટ ફિઝિક્સમાં એનું શું છે, ખૂબ જ મહત્ત્વ છે મિત્રો બરાબર. એટલે કે અહીંયા આધુનિક સોલિડ સ્ટેટ ફિઝિક્સ છે મિત્રો બરાબર, ડિજિટલ જે સોલિડ સ્ટેટ ફિઝિક્સ છે એની અંદર એનું મહત્ત્વ ખૂબ જ છે. તો જો મિત્રો લખેલું છે કે સોલિડ સ્ટેટ ફિઝિક્સ, તો સોલિડ સ્ટેટ ફિઝિક્સ કેવી રીતે બને છે, પરમાણુઓ એટલે કે ઇલેક્ટ્રોનને જો અહીંયા મિત્રો પરમાણુઓની ગોઠવણી વત્તા ઇલેક્ટ્રોનની ગોઠવણી વત્તા પરમાણુ દોલનો અને ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન વચ્ચેની મિત્રો શું છે, આંતરક્રિયા બરાબર. તો આવડશે. તો મિત્રો અહીંયા યાદ રાખવાનું, અહીંયા એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે ઇલેક્ટ્રોન ફોનોન ઇન્ટરેક્શન થાય છે. તો ઇલેક્ટ્રોન અને ફોનોન મિત્રો શું કરે છે, આંતરક્રિયા, એટલે કે ઇલેક્ટ્રોન ફોનોન એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. અને આ આંતરક્રિયા દ્વારા મિત્રો શું થાય છે, એક એટલે કે અહીંયા એક પ્રોપર્ટીનો ઉદ્ભવ થાય છે મિત્રો અહીંયા, એટલે કે આની અંદર આપણે એવું લઈ શકીએ કે આધુનિક સોલિડ સ્ટેટ ફિઝિક્સમાં આ જે ઇલેક્ટ્રોન ફોનોન ઇન્ટરેક્શન છે આને મિત્રો ડેન્સિટી ઓફ સ્ટેટ્સ એટલે કે ડેન્સિટી ઓફ સ્ટેટ્સ પણ કહી શકીએ છીએ બરાબર. એટલે કે અવસ્થા ઘનતા, ઇલેક્ટ્રોનની અવસ્થા ઘનતા. તો અહીંયા ખાસ અવસ્થા, તો સોલિડ સ્ટેટ ફિઝિક્સ બરાબર, સોલિડ એટલે ઘન, સ્ટેટ એટલે મિત્રો અવસ્થા, ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન બરાબર. તો સોલિડ સ્ટેટ ફિઝિક્સ મિત્રો કોને કહેવાય, પરમાણુઓની ગોઠવણી વત્તા એની સાથે મિત્રો ઇલેક્ટ્રોનની ગોઠવણી વત્તા પરમાણુ એમના સ્થાનની આસપાસ મિત્રો શું કરતા હોય, આવી રીતે મિત્રો શું કરતા હોય, દોલનો કરતા હોય. પરમાણુના દોલનો અને ઇલેક્ટ્રોનના ઇલેક્ટ્રોનની શું થાય છે મિત્રો, અહીંયા આંતરક્રિયા થાય છે. તો હવે મિત્રો એમોર્ફસ અથવા ગ્લાસી પદાર્થ ઉપર જઈએ. તો મિત્રો એમોર્ફસ પદાર્થો અથવા ગ્લાસી પદાર્થો કોને કહેવાય, તો અહીંયા એમોર્ફસનો અર્થ મિત્રો એવો થાય છે કે સ્વરૂપવિહીન એટલે કે સ્વરૂપ વગરનો બરાબર મિત્રો. તો અહીંયા આપણે એક પદાર્થ એવો લઈએ છીએ મિત્રો કે એનું કોઈ સ્વરૂપ જ નથી બરાબર. એટલે કે એનો મતલબ કે એ પદાર્થના પરમાણુઓ મિત્રો કેવા ગોઠવાયેલા છે, અસ્તવ્યસ્ત ગોઠવાયેલા, એમની ગોઠવણી કોઈ નિશ્ચિત ગોઠવણી નથી, એટલે કે અસ્તવ્યસ્ત પરમાણુ એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે. તો મિત્રો જો લખ્યું છે કે એમોર્ફસ દ્રવ્યમાં બંધારણીય કણો બરાબર, એટલે કે આ જે દ્રવ્ય છે એમોર્ફસ જે પદાર્થ છે એનું બંધારણ બરાબર, બંધારણીય કણો અથવા એનું બંધારણ એટલે કે એના કણો કેવા ગોઠવાયેલા છે, અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે
જો કે આવા દ્રવ્યોમાં બહુ ટૂંકા વિસ્તાર પૂરતી કણોની ગોઠવણ નિયમિત જોવા મળે છે. તો મિત્રો અહીંયા એવું કહેવા માગે છે કે આની અંદર રહેલા જે અણુઓ છે એ ખૂબ જ નજીકના અણુઓ એકબીજા સાથે, આપણને એવું લાગે છે કે અહીંયા ગોઠવણી, નજીકના અણુઓની ગોઠવણી એકદમ નિયમિત છે, પરંતુ એકબીજાથી દૂર આવેલા અણુઓની ગોઠવણી નિયમિત નથી. બરાબર, તો અહીંયા એ પ્રકારની તમને ગોઠવણી જોવા મળે છે. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો હવે ખાસ. તો મિત્રો જ્યારે હવે આપણે એવું કરીએ કે લોખંડ લઈએ, બરાબર, લોખંડને મિત્રો આપણે શું કરીએ, ગરમ કરીએ, તો એ ગરમ થશે ત્યારે પીગળેલી અવસ્થાની અંદર આવી જશે. તો જ્યારે પીગળેલ દ્રવ્યને, એટલે કે લોખંડને આપણે એટલું બધું ગરમ કરી અને એને શું કરીએ, ઝડપથી ઠંડુ પાડી દેવામાં આવે કે જેથી તેના કણોને પોતાની સ્ફટિકમાંની યોગ્ય જગ્યા પર જવાનો સમય ન મળે અને તેઓ જ્યાં જગ્યા મળે ત્યાં સુધી જાય, મિત્રો ગોઠવાઈ જાય. મિત્રો આ શું કહેવા માગે છે, અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે તમે જ્યારે લોખંડના ટુકડાને આપણે શું કરીએ છીએ, ગરમ કરીએ છીએ, એટલે આ મિત્રો શું થાય છે, પીગળી જાય છે. લોખંડનો ટુકડો શું થઈ જાય છે, આવી રીતે મિત્રો શું થઈ જાય છે, એનું સ્વરૂપ પીગળી જાય છે. બરાબર, હવે પીગળી જાય છે, ફરીથી આપણે એને શું કરીએ મિત્રો, ઠંડો પાડીએ. બરાબર, તો ઠંડો પડશે જ્યારે ત્યારે એનો આકાર મિત્રો શું થઈ જશે, બદલાઈ જશે. આવો પણ હોઈ શકે, બરાબર મિત્રો, આવો પણ હોઈ શકે, કોઈ પણ આકાર હોઈ શકે. તો એનો મતલબ શું થાય કે પ્રથમ જે અણુઓના જે સ્થાન હતા મિત્રો, બરાબર, તો અણુઓ અથવા પરમાણુઓના જે સ્થાન હતા એના કરતાં આ સ્થાન મિત્રો શું થઈ ગયા, એના એની જગ્યા ઉપર, જેના જે અણુઓના જે સ્થાન એની જગ્યા ઉપર હતા એ શું થઈ ગયા, અહીંયા બદલાઈ ગયા. માટે એને સ્થાનની ગોઠવણી કેવી થઈ, અલગ. માટે એનું સ્વરૂપ પણ કેવું થઈ ગયું, અલગ બંધારણ થઈ ગયું, એવું કહેવા માગે છે મિત્રો. તો મિત્રો હવે લેટિસ્ટની વાત કરીએ છીએ આપણે અહીંયા. તો લેટિસ્ટ કોને કહેવાય, એટલે કે જાલકની વિચારધારા ગાણિતીય છે. તો અહીંયા એક આપણે આકૃતિ જોઈશું, તો એમાં દ્વિપારિમાણિક અવકાશમાં ગોઠવાયેલા બિંદુઓનો આપણે શું કરવાનો છે મિત્રો, વિચાર કરવાનો છે. તો આ બિંદુઓની ગોઠવણી વિશે આપણે શું કહી શકીએ, તેમ એટલે કે આ બિંદુઓની જે ગોઠવણી છે એના વિશે તમે કંઈ જ કહી શકો નહીં, સિવાય કે તેઓ ગમે તેમ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા છે. બરાબર, તો આપણે મિત્રો ચલો ગોઠવણી જોઈએ છીએ એની. તો ગોઠવણી કેવી છે મિત્રો, જો તો ફિગર વનની મિત્રો આ વાત કરી છે. બરાબર, તો ફિગર વનની અંદર મિત્રો જોઈ લો કે અસ્તવ્યસ્ત પરમાણુ નાના મોટા બધા ગોઠવાયેલા છે. હવે અહીંયા એવીને એક સેમ બીજી એક ફિગર જોઈ લઈએ મિત્રો, કે જો અહીંયા એક પરમાણુનો નામ આપેલો, એટલે કે નંબર આપેલો છે, પરમાણુ નંબર 1, પરમાણુ નંબર 2, પરમાણુ નંબર 3, પરમાણુ નંબર 4. બરાબર, આ લેટિસ્ટ, એટલે લેટિસ્ટનો ટુકડો લેટિસ્ટ છે મિત્રો. બરાબર, અથવા લોખંડનો કોઈ ટુકડો છે એની અંદર રહેલા પરમાણુના મિત્રો આ શું છે, એના સ્થાન છે. પરમાણુનું 5, પરમાણુ 6, પરમાણુ 7થી મિત્રો પરમાણુ 15 સુધી છે. તો પરમાણુ મિત્રો 1 અને પરમાણુ 2ને આપણે એનો જોડતો સ્થાન સદિશ આપણે સદિશ એ લઈએ, અને પરમાણુ 1 અને પરમાણુ 3ને જોડતો સ્થાન સદિશ આપણે શું લઈએ મિત્રો, 2 લઈએ. તો મિત્રો જુઓ અહીંયા આ જ રીતે બિંદુઓ મિત્રો અનંત અંતર સુધી શું હોય છે મિત્રો, ગોઠવાયેલા છે. બરાબર, એટલે કે જુઓ અહીંયા કે અનંત અંતર સુધી બિંદુઓ જુઓ મિત્રો, 1થી આની અંદર મિત્રો અસંખ્ય અણુઓ રહેલા. તો 15 મિત્રો અહીંયા ખાલી સરળતા ખાતર આપણે એક લેટિસ્ટના 15 બાકી, આની અંદર અસંખ્ય પરમાણુ અણુઓ અને પરમાણુ હોય છે. બરાબર મિત્રો, તો યાદ રાખજો આ ખાસ આ વસ્તુ મિત્રો. તો જુઓ મિત્રો એક લખેલું છે, સરસ મજાનું વાક્ય છે કે અહીંયા આકૃતિમાં એવી તેવી ગોઠવણીનો એક ભાગ આપણે શું કરે, પ્રદર્શિત કર્યો છે. અને એનો સામાન્ય ખ્યાલ એવો છે કે જ્યારે કોઈ ગોઠવણીને જુદી જુદી દિશામાંથી મિત્રો આપણે જોવામાં આવે ત્યારે ગોઠવણીમાં ચોક્કસ પ્રકારની નિયમિતતા દેખાય. તો તેવી ગોઠવણીને આપણે કંઈક શું ધરાવતી હોય મિત્રો, સંમિતિ ધરાવતી હોય. તો મિત્રો જો અહીંયા એવું કહેવા માગે છે કે જો આની અંદર અસંખ્ય પરમાણુઓ છે, બરાબર, પરંતુ તમે આ જે પરમાણુઓ છો મિત્રો, આ જે પરમાણુઓ છે, તો આ જે પરમાણુઓ જે આની અંદર આ લેટિસ્ટની અંદર પરમાણુ છે, તો તમે આ લેટિસ્ટની અંદર તમે કોઈ પણ બિંદુથી તમે જોશો, ધારો કે હું 5 નંબરના બિંદુથી હું 4 નંબરનું અવલોકન કરું, 2 નંબરનું અવલોકન કરું કે 11 નંબરનું અવલોકન કરું, તો મને કેવા લાગશે, દરેકે દરેકના સ્થાન કેવા લાગશે મિત્રો, નિશ્ચિત લાગશે, ચોક્કસ અને એકદમ નિયમિત સંમિતિ ધરાવતા હોય. પછી કહે કે દરેકે દરેક વચ્ચેનું અંતર મિત્રો કેવું છે, સરખું હશે. બરાબર, એટલે કે આપણે બગીચાની અંદર એક જ લાઇનની અંદર મિત્રો બધા જ ઝાડો આવેલા હોય, બરાબર, તો એ બધા કેવા હોય, એક જ લાઇનની અંદર. તો આની અંદર પણ લેટિસ્ટની અંદર પણ મિત્રો એવું જ હોય છે કે તમે કોઈ પણ બિંદુએથી તમે જોશો
तो तमने लेटिस केवो दिखाशे, नियमित दिखाशे, એટલે કે એના સ્થાન એક જ લાઈનની અંદર મિત્રો હશે, અને એમના વચ્ચેનું અંતર પણ કેવું હશે, એક જ એકમ જેટલું અંતર હશે, એટલે કે ચોક્કસ અંતર હશે મિત્રો। માટે મિત્રો આવું લખેલું છે કે ની ગોઠવણીમાં ચોક્કસ પ્રકારની નિયમિતતા દેખાય તો તેવી ગોઠવણી કેવી મિત્રો કહેવાય, સંમિતિ ધરાવતી હોય બરાબર। અને નિયમિતતા ના દેખાય તો મિત્રો કેવી ગોઠવણી કેવી છે, એ અસંમિત ગોઠવણી હોય। તો હવે જો મિત્રો અહીં આપણે એક વસ્તુ જોઈ લઈએ કે આકૃતિ બેમાં એક બિંદુ એટલે કે આપણે એક સ્થાન વન વડે એક દર્શાવેલું બિંદુ પાસે ઊભા રહી જુદી જુદી દિશામાં આપણે નજર કરવામાં આવે તો બિંદુઓ ચોક્કસ આવર્ત એટલે કે ચોક્કસ સમયના ગાળે ગોઠવાયેલા માલુમ પડે છે। વળી બિંદુ એક પાસે આપણે મિત્રો ઊભા રહીએ બરાબર, તો અહીંયા જો વળી બિંદુ એક પાસે ઊભા રહી અને જુદી જુદી દિશામાં જોતા જેવા પ્રકારની ગોઠવણી પહેલાં હતી એવા જ પ્રકારની ગોઠવણી પછી પણ આપણને જોવા મળશે બરાબર। તેવા જ પ્રકારની ગોઠવણી બીજા કોઈપણ બિંદુ પાસે ઊભા રહીને મિત્રો આપણે જુદી જુદી દિશાઓમાં શું કરીએ મિત્રો જોઈએ તો તમને કેવી ગોઠવણી લાગશે, આ ગોઠવણી સંમિત જ લાગશે મિત્રો બરાબર। તો અહીંયા આપણે એક લેટિસની શું કરી મિત્રો કલ્પના કરી, અને એ લેટિસને આપણે ગમે તે બાજુથી મિત્રો એટલે કે એ લેટિસને આપણે કોઈપણ બાજુથી આપણે જોઈએ બરાબર। આ લેટિસને મિત્રો તમે કોઈપણ બાજુથી જોવો એટલે કે આ લેટિસ અથવા આ શું છે તમારો લોખંડનો ટુકડો અથવા કોઈ પદાર્થનો ટુકડો છે, આની અંદર મિત્રો તમે કોઈપણ દિશાની અંદર જો તમે કોઈપણ દિશાની અંદર કોઈપણ પરમાણુ છે તો તમને કેવા લાગશે, દરેક વચ્ચેનું અંતર સરખું લાગશે, બધા સરખા અંતરે હશે બરાબર। માટે અહીંયા કેવી સંમિતિ છે, નિયમિત સંમિતિ ધરાવે, આ લેટિસ નિયમિત સંમિતિ ધરાવે છે બરાબર મિત્રો। તો અહીંયા થેન્ક